નિશ્ચિત રાજ્યગુરુ પાટીદારોને અનામત આપવાની માંગ સાથે સવા ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલા આંદોલને પાટીદારો સહિત સવર્ણોને તો દસ ટકા ઇવીસી અપાવી પણ તેની સાથે સાથે આંદોલનકારીઓને પણ ઘણું ખરું આપ્યું જેમાં ખાસ કરીને હાર્દિક લલિત વસોયા કિરીટ પટેલ વરૂણ પટેલ આ તમામ એવા લોકો છે જેમને આંદોલન કરવું ફળ્યું છે આ તમામ ચહેરાઓ હાલ રાજનીતિમાં આવી ચૂક્યા છે જોકે આંદોલનમાં જોડાયેલા બીજા અલ્પેશ કથિરિયા દિલીપ સાબા દિનેશ બાંભણિયા લાલજી પટેલ સહિત અન્ય એવા આંદોલનકારીઓ પણ હશે જે માત્ર આંદોલનકારી જ બનીને રહ્યા હવે સ્થિતિ એ છે કે માત્ર આંદોલનકારી તરીકે ભૂમિકા નિભાવી ચૂકેલા અને આંદોલન બાદ રાજકારણમાં પ્રવેશેલા પાટીદાર નેતાઓ વચ્ચે એક કોલ્ડ વોર એટલે કે શીત યુદ્ધ શરૂ થઈ ગયું છે જેમાં રાજનીતિના ઉભરે ચડેલા પાટીદાર નેતાઓ સામે સવાલો ઉઠવા લાગ્યા છે તેમના જ આંદોલનના એક સમયના સાથી ઉઠાવ્યા છે ત્યારે અહીં સવાલ એ છે કે બે ભાગમાં વેચાયેલા પાટીદાર નેતાઓ શું સમાજના નામે પોતાનો સ્વાર્થ સાધી ગયા કે પછી સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજ તમામ બાબત પર આજનું મહામંથન પાસ કન્વિનર દિલીપ સાબાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ આ ઓડિયો ક્લિપમાં દિલીપ સાબા અને મહેસાણાનો પાટીદાર યુવક વાતચીત કરી રહ્યા છે ઓડિયો ક્લિપમાં લલિત વસોયા લલિત કગધરા કિરીટ પટેલ અને હાર્દિક પટેલ પર સાબાએ આક્ષેપ કર્યા દિલીપ સાબાએ આક્ષેપ કરતા જણાવ્યું કે આ ચારેય લોકો પોતપોતાનું વિચારે છે રાજકારણ કરવા માટે તેઓ સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે સાથે તેમણે અલ્પેશ કથિરિયા પર પ્રતિક્રિયા આપી કે કેટલાક લોકો અલ્પેશ જેલમાં રહે તેવું ઈચ્છી રહ્યા છે પરંતુ સમાજ અલ્પેશને જેલમાં બહાર કાઢવાનું વિચારે છે ઉપરાંત આ ઓડિયો ક્લિપમાં સાબા કહે છે કે લલિત વસોયા પાણી માટે ઉપવાસ પર બેસે છે તો અલ્પેશ કધિરિયા ને છોડાવવા માટે ઉપવાસ પર કેમ નથી બેસતા દિલીપ સાબા બોલ્યા હા દિલીપ સાબા બોલ્યા આંદોલનમાં કેટલો પહોંચ્યું આંદોલન જો અને બધા નું રાજકારણ કરવા મીડ્યા છે કોંગ્રેસ કોંગ્રેસ પાટીદાર નામક આંદોલન ગઈ બરોબર કરાર વર્ષથી સમાજના દીકરાઓ ન જોયું અને કોઈ બધા પોતપોતાનું કરવા માં છે અમુક નેતા મેલમાં છે અલ્પેશ ઉપર કોઈ રાજનીતિ કરે છે કોઈ એવું વિચારે છે કે અલ્પેશ જેલમાં રે સમાજ એવું વિચારે છે કે અલ્પેશ બહાર નીકળાય લલિત વસોયા આજે ઉપવાસ ઉપર બેઠા છે આ એ જ વાત કરો ને તમે

પણ કેક ને કે ખોખલી નીતિ અમને ખોખલા કરી નાખ્યા ઉર્મી સમાજ ને ખતમ કર્યો તો એમાં ચારેય જણાદાર સમાજ ને ખતમ કરના નાખ્યો કેટલા યુવાનો જોમ અને હતા આપડે એવી વાતો કરતા હતા કે પોલીસ સ્ટેશન જાતા યુવાનો ડરતા બેન થઈ ગયા પણ ખરેખર હવે જ્યારે તોફાન જતું રે ને જયારે વિટોળીઓ ચડ્યો હોય તોફાન જતું રે પછી ખબર પડે નુકસાન હું થયું અત્યારે કોઈ જઈ નથી શકતું કારણ કે એક જે ટ્યુનિંગ હતું ટુનિંગ દેખાઈ ગયું સમાજના આગેવાનો ચાર પાંચ જણા ના પોતાના સ્વાર્થ માટે એને સમાજના આગેવાનો અને જયચંદો અને અમિત ગણાવ્યા અમારી જ પણ આ બધું કરાવ હજી તો એવો દિવસ આવશે કે આ જયારે ને જે દિવસે હું પંચોતેર ટકા ખોલીશ ને એટલે ત્યારે ને ઈંડા અને ટમેટા નું જ્યુસ બનાવીને લોકો ઉપર નવડાવશે દિલીપ સાવવાના આક્ષેપ પર લલિત વસોયાએ પોતાની પ્રતિક્રિયા આપી વસોયાએ જણાવ્યું કે દિલીપની માનસિક સ્થિતિ બરોબર નથી દિલીપ સાવવાને ઈલાજ કરાવવાની જરૂર છે ઉનાળામાં હું મારા વિસ્તારના લોકો માટે કામ કરી રહ્યો છું જે મારી ફરજ છે કે દિલીપભાઈની ક્યાંક ને ક્યાંક માનસિક સ્થિતિ બરાબર ન હોય એવું લાગી રહ્યું છે અલ્પેશ કથિરિયા માટે કાનૂની લડાઈ જે લોકો લડી રહ્યા છે એના સંપર્કમાં છીએ દરેક વાતની અંદર અમારું ઇન્વોલ્વમેન્ટ હોય છે આ બાબત ફક્ત દેખાવ કરવા માટેની બાબત નથી અલ્પેશનો પરિવાર અલ્પેશના નજીકના મિત્રો પણ આ બધી વાતો જાણે છે અને રહી પાણીના મુદ્દે આંદોલન કરવાની વાત તો જે વિસ્તારના લોકોએ ચૂંટી અમને એના પ્રતિનિધિ તરીકે મોકલા છે એના પ્રાણ પ્રશ્ને લડાઈ કરવી એનો નિવાળો લેવો એ અમારી ફરજ છે અને સાથે અલ્પેશ માટે જે કઈ કરવાનું થતું હોય એ અમે કરી સ્થિતિ એવી આવ્યું છે કે આ જેટલા નેતાઓના નામ આપણે મહામંત્રીની શરૂઆતમાં લીધા તમામ નેતાઓ એ પાટીદાર સમાજના નેતાઓ છે આંદોલન અપાવવા માટે મેદાને ઉતર્યા હતા ને વર્ષો જેમ જેમ વીતા ગયા એમ એમ આ નેતાઓ ક્યાંક મોટા થઈ ગયા ક્યાંક નેતાઓ નાના થઈ ગયા હવે સવાલ એને આવીને ઉભો રહ્યો છે કે સમાજના જે યુવાનો છે જેમને જય સરદાર જય પાટીદારના નારા જીએમડીસીમાં લગાવ્યા હતા જે છેલ્લી હરોળમાં બેઠા હતા એ શું વિચારતા હશે સવાલ એ છે કે શું આ સમાજની વાત માત્ર દસ લોકો પૂરતી જ સીમિત થઈ જશે કે આપણે હંમેશા હાર્દિક અલ્પેશ આપણે બધા એમની જ વાતો કરીશું એ સ્થિતિ સ્વાભાવિક રીતે આંખે ઉડીને વળગી તેવી છે પરંતુ એની સિવાયના જે પાટીદાર સમાજના યુવાનો છે જે હજારોની સંખ્યામાં જીએમડીસીમાં ઊભા થયા હતા તેમની સાથે ઊભા રહ્યા હતા લાખોની સંખ્યામાં તેમની સાથે રહ્યા હતા એમનું શું એમનું કોઈ વિચારે છે ખરું સ્વાભાવિક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે આંદોલન સાથે જોડાયા હતા એ રાજકારણમાં પણ જોડાઈ ગયા છે અને રાજકારણમાં જોડાયેલા લોકોમાંથી આપણી સાથે સ્ટુડિયોમાં વરૂણભાઈ ઉપસ્થિત પણ છે એટલે ચર્ચાને આગળ વધારીએ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોથી જે મહાનુભાવો છે આમ તો જૂના જોગી છે આંદોલનના પરંતુ હવે અલગ અલગ પાર્ટી સાથે જોડાયેલા છે દિલીપ સાહવા ખુદ આપણી સાથે છે પાસ કન્વીનર પૂરવીનભાઈ પટેલ એસપીજી પ્રવક્તા આપણી સાથે છે વરૂણ પટેલ ભાજપ નેતા આપણી સાથે છે પૂર્વ પાસ કન્વીનર દિનેશભાઈ બાંભણીયા છે અને આપણી સાથે રાહુલભાઈ દેસાઈ કોંગ્રેસના નેતા છે આપ તમે આમનું સ્વાગત છે આમ તો ચાર જોગી આંદોલનના જોગીઓ છે અને હવે અલગ અલગ દિશામાં જઈ રહ્યા છે આમ તો ધ્યેય એક હતો અને એક છે હજી એવું રટર્ન કરી રહ્યા છે પરંતુ હવે દિશા અલગ છે કારણ કે દિનેશભાઈ હવે પાસના કન્વીનર પૂર્વ રહ્યા પરંતુ તેમ છતાં સમાજ માટે અવાજ ઉઠાવે છે ભાજપમાં રહીને વરૂણભાઈ પણ સમાજ માટે કામ કરે છે એવું કર્યા છે એસપીજી છે એસપીજી એ સતત હજી આજ આંદોલનમાં જોડાયેલું છે એવું કહે છે અને હવે દિલીપ સાબવા છે જે પાસમાં હતા ત્યારે તો ખૂબ હાર્દિકના સમર્થનમાં બોલ્યા ખૂબ આક્ષેપો કર્યા સરકાર ઉપર અને હવે કંઈક વાત ઊંધી આવે છે સૌથી ચર્ચાની શરૂઆત કરીએ દિલીપભાઈ આપને પહેલો સવાલ આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં જે અમે આપને અમુક અંશો જે આ ઓડિયો ક્લિપના બતાવ્યા સમગ્ર ક્લિપ તો બતાવી શકાયું છે નહીં એટલે શું આમ આપની ઈચ્છા શું છે આપની માંગ શું છે કે હાર્દિક કોંગ્રેસમાં જોડાઈ ગયો વરુણ ભાજપમાં જોડાઈ ગયો એટલે હવે આપને પણ કોઈ પક્ષ આપને બોલાવી એવી આપની ઈચ્છા છે કે હકીકતમાં કંઈક આપનું જે તારણ છે શું છે એમાં પહેલા વાત થઈ કે હું પૂર્વ પાસ કન્વીનર નથી વિરોધ નથી જે ગ્રાઉન્ડ ની વાત છે સોશિયલ મીડિયામાં તો પાંચ પચી ગાળો દેવાના વિરોધ કરવાના મતલબ યાત્રા કાઢી તો એ આજ ટીમ હતી ભાજપ સામે લડતા તો એ આજ ટીમ હતી આજે આજે એને જે લોકોએ આંદોલનને ખતમ કર્યું છે જે લોકો ઉભરખી ગયા છે એની વિરુદ્ધમાં બોલીએ છીએ તો આજ લોકો પાછા સોશિયલ મીડિયામાં વિરોધ કરે છે જે ગુજરાતની અંદર એક કરોડ અને વીસ લાખ પાટીદારો હું હું એની વાત કરું છું કે પચીસ ઓગસ્ટ બે ના રોજ ગુજરાતના સમાજ ગુજરાતના પાટીદાર સમાજના સમાજ શ્રેષ્ઠીઓ ડોક્ટર એડવોકેટ કર્મચારી વિદ્યાર્થી યુવાનો આગેવાનો માતાઓ બહેનો બધાએ ગુજરાત અમારા આજે ક્રાંતિ દિવસ હતો એમાં ભાગ લીધો હતો ત્યાં સુધી સીમિત હતું ઈ જે વર્ગ જે ઘરે બેઠો છે ઈ ફોલો કરે છે એમનું કે ખરેખર વાસ્તવિક આજે જે નાના નાના એવા કાર્ય કરે છે કોઈ સોશિયલ મીડિયાનો કાર્યકર નહી હોય આ ઘરે બેહીને કોઈએ ફોન કરેલો છે કે ભાઈ દિલીપભાઈ આ આંદોલન શું થયું આમાં કોણ કોણ શું કરી રહ્યું છે એને મેં જવાબ આપ્યો છે એ જવાબ આપવા માટે હું બંધાયેલો છું કારણ કે હું એક જવાબદાર વ્યક્તિ છું અને આંદોલનની અંદર મને ઘણા બધા ચૂંટણી પહેલા જે મેં પ્રેસ કરી એની અંદર ઘણા બધા લોકો આક્ષેપો કરતા કેમ ચૂંટણી પહેલા ન કરી આજે ચૂંટણી પછી ઓડિયો વાયરલ થયો તો પણ એ લોકો વિરોધમાં છે જે ચૂંટણી પહેલા પ્રેસ કરી ત્યારે પણ વિરોધ આજ લોકો કરતા હતા તો કંઈક ને ક્યાંક આંધળું બે બાજુ હા લઈ એમ બે બાજુ ચાલવા વાળા જે છે એ ક્યાંક ને ક્યાંક અમારી ઉપર આક્ષેપો કરી રહ્યા છે સ્ટુડિયોમાં આજ એનર્જી થોડા સમય પહેલા હાર્દિક જયારે આપની બાજુમાં ઉભા હતો આપ હાર્દિક ની બાજુમાં ઉભા ત્યારે પણ આ એનર્જી હતી મારો સવાલ તો એ એક તો લલિતભાઈ વસોયા આપને એમ કે છે કે માનસિક સ્થિતિ ક્યાંક વ્યવસ્થિત ન હોય બરોબર ન હોય એવું કહી રહ્યા છે આજ લલિતભાઈને આપે મદદ કરી હતી તો એવું તો શું થઈ ગયું કે આપ આટલા બધા જોરશોરથી વિરોધ કરી રહ્યા છો એવું તો શું થયું કે આપની માનસિક સ્થિતિ સુધી વાત આવી ગઈ હવે વાત કરું તમે જેતપુર કેસ ની જેતપુર કેસ આખું નાટ્યા કઈ મેં આખું ષડયંત્ર ચૂંટણી પહેલા ખુલ્લું કર્યું હતું એ જેતપુર કેસ ની અંદર મિલન પાટીદાર ગોંડલ દિલીપ સાવવા એસપી ચાવડા હોય જનક માથોડિયા છે મોટા મોટું ષડયંત્ર હતું નટુ ગાંડા એ હુમલો કરીને જે કાઈ કર્યું અચ્છા નટુ ગાંડા પણ ઈ કોર્ટ ની અંદર ધક્કા ખાય છે અમે પણ ઈ કોર્ટ ની અંદર ધક્કા ખાઈએ છીએ ઘણા બધા યુવાનો પાસે ભાડાના પૈસા નથી લલિતબેન છેલ્લા ચાર મહિને થી કહીએ છીએ કે આનો કંઈક રસ્તો કરો વકીલ ના પૈસા નથી ભાડાના ના પૈસા નથી અને સત્તા જો ધ્યાન ન દે અને મિલન મિલન નામનો છોકરો આજે એમ કે દિલીપભાઈ મારા ખિસ્સામાં સો રૂપિયા નથી ત્યારે દુઃખ થાય અને પ્રકાશભાઈ ટંકારા દિનેશભાઈ પણ જાણે છે પ્રકાશભાઈ ટંકારા જેને લલિત કકસરાને જીતવાના તન મન ધનથી લાખો રૂપિયા બરબાદ કરાઈ કરી નાખ્યા આંદોલન પાછળ અને તર બીજી ખાઈ ગયા માછી વગર નું મધ ખાઈ ગયા અને આજે જયારે પ્રકાશભાઈ ટંકારાના ઘરના કેન્સર થયું છે ત્યારે બહુ દુઃખ સાથે કેવું પડે છે લલિતભાઈ કગથરા જે બોલે છે જે ટિપ્પણી કરે છે એ આઘાતજનક ટિપ્પણી એક એક નિર્દોષ સિમ્પલ સવાલ આપને આપને આપનું શું માનવું છે દિલીપભાઈ કે આપ જેટલા નામ લઈ રહ્યા છો લલિત વસોયા હોય લલિત કગથરા હોય હાર્દિક પટેલ હોય એ તમામ લોકો બંધાયેલા છે આપને મદદ કરવા માટે અથવા તો કેમ કે મારો એક સવાલ સાંભળી લો કે જયારે આંદોલન શરૂ થયું ત્યારથી નેતાઓ अथवा તો આંદોલનકારીઓ કહી રહ્યા છે કે લોકો પોતાની રીતે જોડાયા છે પણ પોતાની રીતે જોડાયા હતા તો હવે આપ શું માનો છો કે આટલા વર્ષ આંદોલન ચાલ્યું એટલે હવે લોકો બંધાઈ ગયા છે કે આપને મદદ કરે અથવા તો એ આપને પડખે ઉભારે અથવા તો રાજનીતિમાં ન જાય શું સમાજના સમાજના નામે એ લોકો રાજનીતિ નથી ગયા

ફરી એક વખત એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને દિલીપ સાબવાનો એક વિરોધ સામે આવ્યો પાટીદાર નેતાઓ સામેનો વિરોધ સામે આવ્યો આપે ત્યારે પણ પ્રતિક્રિયા આપી હતી કે આ યોગ્ય નથી અને આ વખતે આપની શું પ્રતિક્રિયા છે આ જે વાતચીત થઈ છે ઓડિયો ક્લિપમાં એ વાતચીતમાં ઘણા નેતાઓના નામ છે જે ઓલરેડી રાજકીય પાર્ટી સાથે જોડાઈ ગયેલા છે ઘણા એવા નેતાઓના પણ નામ છે જે હજી જોડાવાના પ્રયાસમાં છે જો એક વર્ષ પહેલા કે ચૂંટણી પહેલા બે હજાર સત્તર પહેલા પણ મેં આ વાત કરેલી અને ત્યારે આંદોલન પીક ઉપર પક્ષ ને આપવાની વાત હતી ત્યારે મેં કીધું હતું કે કોઈ પણ પક્ષને તમે કારણ વગર સમર્થન ના કરશો આપણી લડાઈ છે એ સામાજિક લડાઈ છે અને સામાજિક લડાઈમાં જે લોકો રાજકીય રૂપ લઈ રહ્યા છે તેને આપણે સમાજની સામે મૂકી દેવા જોઈએ હવે દિલીપભાઈ જે વાત અત્યારે છે એમાં હું ત્યારે પણ સહમત નહોતો ને આજે પણ હું એટલા માટે સહમત નથી કે હાર્દિક પટેલથી માંડીને બધા લોકોએ કોંગ્રેસ જોઈન્ટ કરી લીધી છે એમાં કિરીટભાઈ પાટણ હોય કે લલિત વસોયા હોય કે લલિત કગથરા હોય આજે સમાજના આંદોલનમાં જે નુકસાન કરવા વાળા લોકો હતા દાખલા તરીકે હાર્દિક પટેલ જયારે પાસના કન્વીનર તરીકે હતો ત્યારે અમે એની પર આક્ષેપ કર્યા હતા કે આ સમાજ માટે ખોટું કરી રહ્યા છે હવે આજે એને કોંગ્રેસ પકડી લીધી છે કે કોઈએ ભાજપ પકડી લીધી છે એટલે જેને પોલિટિકલી સ્ટેન્ડ લઈ લીધું છે એના માટે આક્ષેપો પ્રત્યાક્ષેપો હવે ના કરવા જોઈએ એટલા માટે કે સમાજ હવે એને કોંગ્રેસના નેતાઓ તરીકે જોઈ રહ્યા છે એને પાટીદાર સમાજના નેતા તરીકે નથી જોઈ રહ્યા છતાં પણ બીજી વાત એ છે કે જે આક્ષેપો થયા છે દિલીપભાઈ કર્યું છે એમાં એમાં આજે જે યુવાનોની વાત કરી જે લોકોને તકલીફ થઈ છે જેનાથી પ્રોબ્લેમ્સ ઉભા થયા છે એમાં દિલીપભાઈ સાબાથી માંડીને અમે બધા જ લોકો એ બાબતમાં જવાબદાર છીએ કે આંદોલનની વ્યવસ્થા જે થવી જોઈએ ત્યારે ભૂતકાળમાં નથી થઈ હવે એને આજે બજારમાં લાવ્યા વગર જો એનાથી વ્યવસ્થિત સમાજના આગેવાનો સાથે બેસીને ડિસ્કસ થાય એની વ્યવસ્થા કરવામાં આવે હવે તમે અપેક્ષા રાખી રહ્યા છો કોંગ્રેસ કે ભાજપના આગેવાનો પાસે કે જે સામાજિક લડતમાં તમારો ઉપયોગ કરી રહ્યા છે અથવા કરી રહ્યા કરતા હતા હવે એના બદલે જે સંસ્થાઓ હું તમને ઓપન સ્ટેજ ઉપરથી કહીશ કે જે સંસ્થાઓ પાટીદાર સમાજ માટે કામ કરી રહી છે દાખલા તરીકે એસપીજી છે કે પાસના ઘણા બધા આગેવાનો કે કાર્યકરો એવા પણ છે કે જે સમાજ માટે જ કામ કરી રહ્યા છે તો તમારે એની સાથે બેસીને આ વાતની ઉકેલ લાવવાની જરૂર છે અને આજની તારીખમાં હું એક સોશિયલ મીડિયાથી અને માધ્યમ મીડિયા માધ્યમથી કહી રહ્યો છું કે જે કાંઈ પ્રશ્નો બન્યા છે સમાજના યુવાનો પર કેસ છે એના માટે પણ મીટિંગો થઈ રહી છે અલ્પેશ કથિરિયા ની બાબત હોય તો પણ મીટિંગ થઈ રહી છે લોકો તો બંને બાજુ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા હોય છે તમે ચૂંટણી પેલા કરો તો એમ કે ચૂંટણી પેલા કેમ ન કર્યું ચૂંટણી માટે કરી રહ્યા છે ચૂંટણી પછી કરો તો કે ચૂંટણી પહેલા શું કામ ના કર્યું અલ્પેશ માટે કરો તો કે રાજનીતિ કરી રહ્યા છે તમે ભાઈ આંદોલનની કોઈ ભાઈ શહીદ યાત્રા કાઢે તો કે પોતાના માટે કરી રહ્યા છે એટલે આવા આક્ષેપો સમાજના લોકોમાં મતભેદો હોય છે એનાથી આપણે આપણું કાર્ય છોડવાનું ના હોય મારો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે જે દિલીપભાઈ આજે વાત કરી એ વ્યક્તિગત આક્ષેપો છે એટલે વ્યક્તિગત આક્ષેપોમાં અને એને હવે પાસ સાથે કઈ લેવા દેવા નથી પાટીદાર આંદોલન સાથે તમે એને ખોટા નહીં ખોટા સંકલન કરી રહ્યા છો મારો તો હું વચ્ચે તમે બોલો બોલો પછી દિલીપભાઈ મારી વાત પતી દો મારી વાતે અરે પણ દગો કરશે દિલીપભાઈ તમે આજે આઝાદી વખતનું ચાલ્યું આવે છે કોઈ આ લોકોને ને ખુલ્લા પડ્યા આઝાદી આજ પરિસ્થિતિ હતી પછીના પરિસ્થિતિમાં આજ આવ્યું છે અને આજે પણ જો આવી જ રીતે કરશું લોકોને ખબર દિલીપભાઈ મારો તો જ્યારથી આપે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે લોકો અને પાટીદાર યુવાઓના મનમાં પણ એ સવાલ છે કે જે કંઈ પણ થયું જે પણ નેતાઓ રાજકારણમાં ગયા વરુણભાઈ તો લાંબા સમય પહેલા જતા રહ્યા હાર્દિક હમણાં જ માં ગયો આપને લાગે છે આપ કાઉન્ટર કરી રહ્યા હતા દિનેશભાઈ ને કે બીજો કોઈ દગો કરશે પણ આપને લાગે છે બીજો કોઈ વિશ્વાસ કરશે હવે સમાજનો સમાજના કોઈ વ્યક્તિ બીજા કોઈ બોલ્યા દિલીપભાઈ કે આજે પણ પાટીદાર સમાજ સમાજના કામ માટે જોઈન્ટ છે સમાજનું કામ લઈને કોઈ આવશે તો સમાજ એવો કઈ મૂર્ખ નથી કે એને ખબર નહીં પડે કોઈ સમાજનું કામ લઈને આવશે તો સમાજ આજે પણ જોડાય છે કોઈ રાજકીય વાત લઈને આવશે તો સમાજ એની જે વિચારધારામાં લોકો જોડાશે અને કોઈ સમાજને મૂર્ખ બનાવવા આવશે તો સમાજ એવો મૂર્ખ તો છે જ નહીં કારણ કે એ અમારા કરતા હજારો વર્ષોથી જે સમાજના પ્રતિનિધિ કરતા લોકો યુવાનો એમાં છે અને આગેવાનો વડીલો છે હવે એ લોકો આજે સમાજને સારી રીતે માર્ગદર્શન આપી શકે છે ને આ પાટીદાર સમાજ એટલે કઈ એવો સમાજ તો નથી કે એક બે ગણાને કેવાથી ગેરમાર્ગે દોરાઈ જાય આખો સમાજ જાણતો હોય છે કે શું ગતિવિધિ થઈ રહી છે શું કામ થઈ રહી છે એટલે સમાજના લોકો વાત છે હવે અત્યારે મુખ્ય સવાલ જે છે પાટીદાર સમાજના યુવાનોને ન્યાય આપવાની વાત છે પાટીદાર સમાજના ઉપર થયેલા દમનના બાબતે વાત છે ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી એટલે બે દિવસમાં કરી હશે મને કાલે સમાચાર મળ્યા કે ભાઈ જે પદ્માવતી પિક્ચરમાં જેની સામે વિરોધ થઈને કેસ થયા હતા એ તમામ કેસો પાછા ખેંચવામાં આવ્યો એના માટે પાટીદારનો એક પણ આગેવાનને ટાઈમ નથી ફક્ત ને ફક્ત આ વસ્તુમાં મારો કહેવાનો મતલબ એ છે કે પાટીદાર સમાજના કેસ કેમ પાછા નથી ખેંચાતા પાટીદાર સમાજ સાથે શું કામ સરકાર ઓરમાયું વર્તન કરે છે પાટીદાર સમાજના કેસમાં તમે દોઢ વર્ષ પહેલા જાહેરાત કરી એટલે એ પ્રશ્નોમાં આજે મંથન કરવાની જરૂર છે જે લોકો પાર્ટીમાં જોઈન્ટ થઈ ગયા છે પછી હાર્દિક પટેલ થી સહિતના નું નામ લઉં છું કે જે લોકો પાર્ટીમાં જોઈન થઈ ગયા છે એને તમે સમાજનો ઠેકો સુકામ હવે આપો છો જે લોકો એ સમાજમાં રહી રહ્યા છે એમાં પણ ઘણા બધા સારા કન્વીનરો સારા યુવાનો અને સારા લોકો છે જે સમાજની ચિંતા કરે છે અને આજે હાર્દિક પટેલના જન્મ પહેલા છે તમે ચાર વર્ષ પહેલા એવું કહેતા હતા કે અમે જ્યાં સુધી સમાજના પ્રશ્નો નહીં પોતે ત્યાં સુધી કોઈ પાર્ટીમાં નહીં જઈએ હવે આજે તમે એમ કહો છો કે હવે અમારો કોંગ્રેસમાં જવાનું થયું કે ભાજપમાં જવાનું થયું એટલે તમે કહો કે અમારા પ્રશ્નો પૂરા થઈ ગયા તો એ વાત છે ને સમાજ સાંભળે અને સારી રીતે સમજે છે અમારો પ્રશ્ન એટલો છે કે જે પાટીદાર સમાજની વાત કરે છે પાટીદાર સમાજના યુવાનોના પ્રશ્નો માટે જે લડાઈ કરી રહ્યા છે એની સાથે બેસીને આપણે નિર્ણય કરવો જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ અને જે યુવાનોને તકલીફ છે જેને જે નામ લીધા પ્રકાશભાઈથી માંડીને કોઈ પણ જેને કોઈને માની લો સામાજિક પ્રશ્નો છે કોઈને કાનૂની પ્રશ્નો છે અથવા પ્રશ્નો ભવિષ્યમાં ઉભા થશે ઘણા બધા છોકરાઓની એજ્યુકેશનના પણ પ્રશ્નો ઓકે જોઈએ બિલકુલ પૂર્વીનભાઈ મારો સવાલ એ છે જે દિનેશભાઈ કહી રહ્યા છે કે ક્યાંક હવે જે લોકો પાર્ટી સાથે જોડાઈ ગયેલા છે હવે એમનું ઉદાહરણ આપવું અથવા તો એમનો વિરોધ કરવાની બદલે જે તકલીફ સમાજમાં અત્યારના જે યથાવત છે જે કેસીસ યથાવત છે એનો મુદ્દો વહેલા ઉઠાવવા માટે જે સમાજ માટે વર્ષોથી કામ કરતી સંસ્થાઓ સાથે બેસવું જરૂરી લાગી રહ્યું છે કારણ કે આ વિરોધ તો યથાવત રહેશે જ્યારે મને યાદ છે વરૂણ પટેલ જ્યારે બીજેપીમાં જોડાયા તેમનો ખૂબ વિરોધ થયો હતો પરંતુ ત્યારબાદ વરૂણ પટેલે પણ એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હું જેટલું થશે એટલું સમાજ માટે કામ કરીશ પરંતુ હવે એ જે શીત યુદ્ધ ચાલી રહ્યું છે એનો અંત કોઈ છે કે પછી આવી જ રીતે વિરોધ થતો રહેશે આજે દિલીપભાઈ કર્યો કાલ કદાચ કોઈ બીજું કોઈ પાટીદાર યુવક વિરોધ કરશે જો હું સૌ પ્રથમ તો જાણે દઉં પરિવર્તન એ સંસાર નો નિયમ છે અને જે રીતે આંદોલન થયું તેમાંથી પાટીદાર સમાજની એક યુવા નેતાગીરી અને યુવા નેતૃત્વ નો ઉદય થયો હવે એ જે યુવા નેતૃત્વ નો ઉદય થયો તો એમાં અમારા જે બી પાટીદાર સમાજના જે પણ આંદોલનકારી નેતાઓ એ કોઈ પણ રાજકીય પક્ષમાં જાય હું બધાને અભિનંદન આપું છું પાટીદાર સમાજનું રાજકીય ઈચ્છાશક્તિ રાજકીય પ્રભુત્વ આપણું હોવું જોઈએ એમાં હું માનું છું પરંતુ જે તમે જે પહેલા વાત કરી દિનેશભાઈ વાત કરી કે સમાજના જે હજુ પડતર પ્રશ્નો બાકી છે એને ઉઠાવવા જોઈએ કદાચ જે પણ આપણા ભાઈઓ કદાચ કોઈ પણ રાજકીય પક્ષમાં ગયા હોય તેમને મજબૂત કરવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક કદાચ સમજી લો કે માની લઈએ છીએ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર છે અને વરૂણભાઈ હિસ્સો છે તો ઘણા બધા સીધી રીતે વાત કરીએ કે વરુણભાઈ આ પ્રશ્નો તમે ઉઠાવો એવી જ રીતે હાર્દિક કોંગ્રેસમાં અમારા કોઈ પણ બીજા ભાઈઓ બહેનો કોંગ્રેસમાં ગયા એનો અમને વાંધો નથી પણ તકલીફ ત્યાં પડે છે કે જેવી રીતે પોતે સમાજનું નામ લઈ અને કોઈ બી વ્યક્તિ રાજકીય રાજકારણમાં જાય છે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાય છે તો પાછળ એની એની જેના ઉત્થાનમાં જેના વિકાસમાં કે એના ઉદયમાં જેને સમાજે જે મદદ કરી હોય તો સમાજને ત્યારે ભૂલવો ના જોઈએ અને જે આવી જાય છે ક્યાંક ક્યાંક તમે જો પચીસ ઓગસ્ટ પચીસ ઓગસ્ટ નું જે આંદોલન હતું આજે કોઈ પણ વ્યક્તિ કે કે ભાઈ કોઈ એક વ્યક્તિના ચહેરાથી કે એક એના થયા તો હું હું કદાપી એમાં સહમત નથી બિલકુલ સમાજની જે પ્રશ્ન હતો એ સ્વયંભૂ હતો અને સમાજની એક પીડા હતી અને બહુ જવાબદારીપૂર્વક આજે એક શબ્દનો પ્રયોગ કરું છું કે આંદોલનમાં જેટલા અંદર પાસના હોય કે એસપીજીના ના તમામ નેતાઓ અત્યારે એક સાથે કદાચ મૃત્યુ પામે અને બધાનું બેસણું જો જીએમડીસી માં કરો ને તો કારણ કે બધાને ખબર પડી કે પાટીદાર સમાજ ની ક્યાંક મજાક કરી છે અને સમાજના પ્રેમ નો બહુ જવાબદારી પૂર્વક ફરીથી મને કહેવાની ઈચ્છા છે કે સાચા અત્યારે ફરીથી જો સાચા આંદોલનકારી તમે તરીકે અમે બહાર નીકળીશું તો અત્યારે પેલા જેવું જન સમર્થન મેળવવું એટલે લગભગ લગભગ હું માનું ત્યાં સુધી અશક્ય છે

કે આજે જે પણ આ પ્રશ્નો બન્યા છે એમાં જે પણ પડતર પ્રશ્નો છે એના માટે હું કહું છું કે અહીંયા ડિબેટમાં બેસીને એક બીજા ઉપર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરીએ એના કરતા બધા ભેગા થઈને ફરીથી એકવાર બેસવું પડે સમાજની ચિંતા અને મંથન કરવું પડે જે પણ યુવાનોએ આપણને સાથ સહકાર આપ્યો છે એના માટે બધા ભેગા થઈને લડવાની છે જ્યારે જ્યારે આ આંતરિક વિરોધ પાટીદાર સમાજમાં થયો એમાં એક મુખ્ય મુદ્દો રહ્યો છે અલ્પેશની જેલ મુક્તિ સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા છો આપ શા માટે આગળ વધીને આ યુદ્ધને ખતમ કરવાનો પ્રયાસ નથી કરતા આપ એક તરફ એમ કહી રહ્યા છો કે અમે સમાજની સાથે છીએ સમાજનું કામ કરવામાં ઈચ્છી રહ્યા છીએ બીજી તરફ આપ સત્તામાં હોવા છતાં આ યુદ્ધ ચાલી રહ્યું છે અને આપ નિહાળી પણ રહ્યા છો અને ડિબેટ પણ આપણે કરી રહ્યા છીએ તો આપના મનમાં કોઈ એવો વિચાર નથી આવતો કે કદાચ સત્તામાં હોવાથી એનો એક ફાયદો ઉઠાવીને સમાજને ફરીથી એક કરવાનો પ્રયાસ કરીએ

એ મારા માટે શોકિંગ હતું ગુજરાતના પાટીદાર સમાજ માટે શોકિંગ હતું ને પોલીસ માટે શોકિંગ હતું એ જે શોકિંગ વર્તન થયું ને એના પછીની જે ઘટનાઓ થઈ અને એના ભાગરૂપે અલ્પેશની ફરીથી ધરપકડ થઈ ચૂંટણી પતિ ચૂંટણી પત્યા પછી જ્યાં સુધી ચૂંટણી હતી ત્યાં સુધી મને યોગ્ય નતું લાગતું કે હું આ રજૂઆત કરું પણ ગુજરાતની ચૂંટણી પતિ એ પછી મેં મારા સોર્સિસથી મારા લેવલથી સરકારને પૂરેપૂરી રજૂઆત કરી દે અને હું એવું માનું છું કે સરકાર આ વખતે ફરીથી પોઝિટિવ રહી રાખીએ કે વરુણભાઈ આપશે પરંતુ મારો સવાલ એ છે કે આપણે તકલીફ ન થાય તો એમાં કોઈ આગળ અપડેટ લઈશું વાત તો એ છે કે વ્યક્તિગત રીતે હું કહી રહ્યો છું હું સમાજ માટે કામ આમાં દરેક વસ્તુ રાજનીતિ સમાજ જીવન બે ડિફરન્ટ વસ્તુ અચ્છા રાજનીતિમાં છું નીતિમાં દરેક વસ્તુ સોલ્યુશન લાવવાની એક હોય છે એક સ્ટાઇલ હોય છે ને અમુક કોન્ફિડેન્શિયલ મે કેટલી વાત કરી દે કેટલી જ છે હું મીડિયા સામે કહી નઈ શકું કે મે આમની વાત કરી છે અચ્છા હું નઈ પાર્ટીમાંથી કોઈનું નામ આપું કે મારા જે પૂર્વ સાથીઓ છે જે લોકો જાણે છે કે ગઈ વખતે મે શું કર્યું હતું અને અત્યારે હું શું કરી રહ્યો છું પણ એ વસ્તુ હોય છે કે મારા લેવલે અને રાજનીતિના પાર્ટ ઓફ કે હું દરેક વાતો કોન્ફિડેન્શિયલ વાતો શેર ના કરી શકું દિલીપભાઈના વિરોધને આપ કઈ રીતે જોઈ રહ્યા છો

અને દિલીપભાઈને ઇલીગલ હથિયાર સુધી રિવોલ્વર સુધી બતાવી હતી રિવોલ્વર કે પિસ્તોલ મને મારા સોર્સિસ થી માહિતી મળી હું એ યાત્રામાં ક્યાં ઇન્વોલ્વ હતો મેં દિલીપભાઈને કીધું કે આ કેસમાં તમારે મારી કઈ મદદની જરૂર છે આ જે આંદોલનમાં જે થઈ રહ્યું છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં આ એક જાહેર જીવનના લેવલથી નીચી વાત છે તમે તમારા જ સાથીને રિવોલ્વર બતાવો છો અને મર્ડર કરી નાખવાની જાહેરમાં ધમકી આપો છો ત્યારે દિલીપભાઈ અચ્છા દિલીપ લઈશું બ્રેક નો સમય થયો છે દર્શક મિત્રો એક રોકાઈ અને બ્રેક બાદ જે વરૂણભાઈ કીધું છે કે રિવોલ્વર બતાવવા સુધીની વાત પહોંચી પરંતુ ત્યારે દિલીપ સાબવા કશું ના બોલ્યા અને મતદાનની પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણી બધી વાતો કીધી હજી પંચોતેર ટકા તો એમણે સેવ કરી રાખી છે પોતાની પાસે શા માટે હજુ જાહેર નથી કરતા એ પણ સવાલ પૂછીશું એક નાનકડા બ્રેક માટે વેલકમ બેક આપણે ચર્ચા કરી રહ્યા છીએ દિલીપ સાબવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને ફરી એક વખત તેમનો વિરોધ સામે આવ્યો ચર્ચા કરવા આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે વરૂણભાઈએ બ્રેક પહેલા દિલીપભાઈ એક વાત કરી હતી અને એમણે એમ પણ કહ્યું કે કદાચ જો ત્યારે વિરોધ કર્યો હોત તો અત્યારે સ્થિતિ અલગ હોત અને આ મનમાં સવાલ છે કે તમે ઇલેક્શન વોટિંગ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરો છો લલિત વસોયા આ તરફ ઉપવાસ પર બેઠા ત્યારે તમારી ઓડિયો ઓડિયો ક્લિપ

જેને રાજકીય રીતે આર્થિક રીતે જેને આંદોલન ને દુકાન બનાવી પોતપોતાનું કરતા હતા એને મારો વિરોધ છે અને એ જ લોકો ઇસ્યુ બનાવે આવવાના હવે વાત મુદ્દાની એ છે કે સમાજના જયારે આગેવાનો હતા ગમે સરકાર હતી એમાં હતા અને તે દિવસે આપણે એમ કેતા હતા કેમ આ જયચંદો અને આવતા નથી આપડી ભેગા પણ એને જ ખબર કે પચીસ ઓગસ્ટ બે ના રોજ આપણને જેને જેને સહકાર આપ્યો હતો જે જે ગુજરાત આખું જાણે છે આ કઈ ખોલવાની વાત નથી એ લોકોને પછી કઈ પાર્ટીનો પ્રોટોકોલ લડ્યો તો આજે આ લોકો જો કોંગ્રેસમાં ગયા છે જે સત્તામાં નથી અને જો જય સરદારના નામ ઉપર અલ્પેશ કચરિયા નામ ઉપર યુવાનોને ભેગા કરવાના નામ ઉપર યુવાનોને પ્રશ્ન સાંભળવાના નામ ઉપર જો પાર્ટીનો પ્રોટોકોલ નડે છે તો આ લોકો સત્તામાં આવે આ લોકોને શું ન નડે ક્યારેય રાજનીતિમાં ગયા છે લલિતભાઈ હોય કિરીટભાઈ હોય લલિત કગથરા હોય કે કોઈ પણ હોય ચિંતન કે પછી યુવાનો સાંભળ્યા છે ક્યારેય આપને કયો પ્રોટોકોલ લડતો તો પણ આપને જયારે જયારે વરુણભાઈ જે ઘટના કીધી ત્યારે આપને કયું પ્રોટોકોલ હા એ વાત કરું સવાલ તો મૂળ હતો મારો હું એક હું જનો માણસ છું જે રીતે આખ્યાન માંથી હટતા ગયા કે ભાઈ સવાર પડી ગઈ છે આખ્યાન પૂરું થઈ ગયું છે પછી જ આની મેં જાહેરાત એટલા માટે કરી છે મારા સમાજને આઘાત નો લાગે મારા સમાજ ને દુઃખ નો થાય એટલા માટે પછી મેં જાહેરાત કરીશ અને દુઃખ થયું હોત ને તો મારા ઘરે આવીને અત્યારે પથ્થર મારો થયો હોત અચ્છા એટલે આપનો સમાજ ને દુઃખ નથી રાજકીય નેતાઓને ને દુઃખ છે અચ્છા રાહુલભાઈ આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસના નેતા રાહુલભાઈ જે પ્રકારના આ સમગ્ર શીત યુદ્ધ ચાલી રહ્યું છે એક સમાજના નેતાઓ જે આંદોલન નીકળ્યા હવે તો કોંગ્રેસને આપ લઈ ગયા છો આપે એક સ્ટાર પ્રચારક એમને બનાવ્યા છે અલ્પેશ કધીરિયાની મુક્તિ માટે કોંગ્રેસ પણ વાત નથી કરતું કોંગ્રેસ જે ઉપવાસ આંદોલન સ્વાભાવિક છે કે લલિત વસોયા જેવા ધારાસભ્ય પાણી માટે આંદોલન કરે એ તો જરૂરી છે એમનું કર્તવ્ય છે પરંતુ જે સમાજની માંગ છે અથવા તો સમાજના જે મુદ્દા છે એની માટે કોંગ્રેસ કેટલી સક્રિય છે કોંગ્રેસ ની વાત કરીએ તો હર હંમેશ કોંગ્રેસ પક્ષ ક્યાં ગમે ત્યારે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમય કોઈ પણ સમાજ હોય કોઈ પણ વર્ગ હોય એમના આંદોલન અને એમની સાચી પીડાની સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા રહ્યો છે ભૂતકાળમાં હતો ને આગળ રહેવાનો જ અને દિલીપભાઈએ જે વાત કરી એની માટે હું એમને વાત કરું શિક્ષક છે બહુ સમજુ વ્યક્તિ છે અમારા સાથીદાર છે એમણે જે વાત કરી હતી એમની ઓડિયો મેં સાંભળી એની અંદર એમણે કીધું હતું કે સ્વાર્થી માણસ ની નિષ્ક્રિયતા અને સાચા માણસ સ્વાર્થી માણસ ની હું એ જ માંગુ છું કે જયારે સમાજ અંદર અલ્પેશ કથિરિયા ને છોડાવવાની માંગણી છે રાજકોટ અંદર બે દિવસ પહેલા મીટિંગ થઈ કોંગ્રેસ પ્રતિનિધિ તરીકે હાર્દિક પટેલ ત્યાં હાજર હતા હું પણ હાજર હતો ત્યાં નહોતા રાહુલભાઈ દિલીપભાઈ સ્વાભાવિક સ્વાભાવિક રીતે કોંગ્રેસ પક્ષ કોંગ્રેસ પક્ષ હર હંમેશભાઈ દરેક સમાજની સાથે કે દરેક સમાજ રાહુલ કોંગ્રેસ ને આગેવાનો માર્ આંદોલન દરમિયાન કોંગ્રેસ ને આગેવાનો માર ખાધો તો તમે તમે કોંગ્રેસ પક્ષ ની વાત કરો છો દિલીપભાઈ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ના ચશ્મા ઉતારી સમાધાન સમાજ ના ચૌદ યુવાનો ને ભારતીય જનતા પાર્ટી હણી નાખે એમનો જીવ લીધો એમની વાત કેમ નથી કરતા ભારતીય ની વાત વાત નથી અમે તમે જો તમે દુર્જન ની વાત કરી અને સાચી વાત કરી જો તમે સાચી રીતે અલ્પેશ નું આંદોલન જો તમે સાચી વ્યક્તિ જો અમે તમારી સાથે છીએ અલ્પેશ ની વાત તમે તમારી તમે વસ્તુ કહી રહ્યા રાહુલભાઈ એમાં એક સાચી વ્યક્તિ તરીકે હું તમને એક સાચી રાહુલભાઈ તરીકે એક સલાહ છું કે રાહુલભાઈ મારો સવાલ સાંભળી લો રહ્યું સમાજ ને ગેર માર્ગે જાય દોરી રહ્યું છે આજે આપની એનર્જી સમજીએ છીએ આપની એનર્જી ને અમે સમજીએ છીએ આપ બહુ શ્રેષ્ઠ પ્રવક્તા તરીકે ઉભરી રહ્યા છો એ પણ અમે અહિયાં બેઠેલા વ્યક્તિ સ્વીકાર કરતા હશે એમાં કોઈ વાંધો નથી પરંતુ આપ કહે છો કોંગ્રેસ એમની સાથે છે અને એમનો સહકાર છે પણ આપના ધારાસભ્ય તો એમને માનસિક અસ્થિર કે છે તો કયો સાથ આપનો સાથ કે સાથ પાર્ટીનો દિલીપભાઈ એમની ઉપર વ્યક્તિગત આક્ષેપો કર્યા હતા અચ્છા હું એને એમને વ્યક્તિગત જવાબ આપ્યો એમને વ્યક્તિગત આક્ષેપ કર્યા પરંતુ હવે તો એ રાજનેતા છે ધારાસભ્ય છે હવે તો એ સમાજની વચ્ચે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે એટલે વ્યક્તિગત કોઈ નેતા ઉપર આક્ષેપ થાય તો એને માનસિક અસ્થિર કહી દેવાના દિલીપાઈ દિલીપભાઈ એમના સામે એવા ખોટા આક્ષેપો કરેલા હતા બતાવતા સાદી છે છે લોકો જાણે છે આ શું જાણે છે તો તમે એના પુરાવા સાથે સાક્ષી પુરાવા સાથે પુરાવા સાથે બીજી મેં ટાઈમ ટેબલ સાથે વાત કરી છે

ના બિલકુલ એક વાત જો તમને બહુ સ્પષ્ટ કહું કે આંદોલનની ની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એબીસી ની જાહેરાત કર્યા પછી સરકારે અમારી અમુક અંશે માંગણીઓ સ્વીકારવા અમને સ્વાવલંબન યોજના આપવામાં આવી આયોગ આપવામાં આવ્યું આજે અમારી પોલીસ કેસો પાછા ખેંચાયા એમાં હજી ઘણા બધા કેસોની ઉભી છે મુખ્ય વાત એ છે કે આ બધી વસ્તુ હવે આંદોલન નો એ સમય નથી કે કોંગ્રેસના નેતાઓ કે ભાજપના નેતાઓ પર આક્ષેપો કરવા હજી પણ સમાજે કોઈ પણ જાતનું સમાજના કાર્યો માટે છે ઘણા બધા લાખો યુવાનો છે સમાજના પ્રશ્ન માટે સમાજે કોઈ પણ જાતનું ગભરાવાની જરૂર નથી કે એના પ્રશ્નોનું શું થશે એના આંદોલન માટે કોણ કરશે આજે હું હોય સમાજનો પ્રશ્ન પૂરો થાય એવું જરૂરી નથી મારા સિવાયના હજારો લાખો યુવાનો એવા છે કે જે સમાજ માટે ચિંતા કરે છે એટલે આંદોલન તો ચાલુ જ છે આંદોલન ચાલુ આંદોલનની પ્રક્રિયા હોય છે આંદોલનની તીવ્રતા ઓછું વધતું હોય છે આજે મુદ્દો છે અનામત નો મુદ્દો મારે એબીસી પૂરી થાય એબીસી આપ્યા પછી અત્યારે મુદ્દો છે અનામતના આંદોલનને લઈને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ અલ્પેશ કથિરિયા સિવાયના જે યુવાનો પર કેસ થયા છે નથી ખેંચાયા તો એમાં શું અડચન થઈ રહી છે એના માટે આ બાબતે ચિંતન થવું જોઈએ હવે આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવાનો સમય એટલા માટે નથી અને ખાસ કરીને જે લોકોએ પાર્ટી જોઈન કરી છે જે લોકોએ પાર્ટી જોઈન કરી લીધી છે એની ઉપર આક્ષેપો કરવાના બદલે જે પૂર્વીનભાઈએ કીધું એમ એસપીજી સંસ્થા અત્યારે કોઈ પણ રાજકીય પક્ષ સાથે નથી જોડાયેલી પાસના ઘણા બધા યુવાનો બે પાંચ પચીસ લોકોને બાદ કરો એ લોકો સિવાયના કોઈને રાજકીય પાર્ટી જોઈન્ટ નથી કરી તો એ તમામ યુવાનોને સાથે મળીને એની સાથે સાચી વાત કરીને એની સાથે ગળે ઉતરાવીને જે કઈ પ્રોબ્લેમ હોય આજે મારી ભૂલ હોય તો મારે પણ સ્વીકારી રહી દિલીપભાઈ ની ભૂલ દિલીપભાઈ સ્વીકારી અને સમાજ માટે કામ કરતા લોકો માટે આક્ષેપો પ્રત્યક્ષેપો બહુ નવીન વાત નથી એટલા માટે તમારે અત્યારે જે જરૂરિયાત છે કેસો પાછા ખેંચાઈ જાય જે લોકોને તકલીફ પડે છે એના માટેના કાર્યો થાય અને અલ્પેશ કથિરિયા જેલ બહાર આવે પછી સમાજના આગેવાનો આંદોલનકારીઓ અને જેટલી આંદોલન કરતી સંસ્થાઓ છે એની સાથે બેસવું જોઈએ માની લો કે સમૂહમાં નથી બેસાતું તો વ્યક્તિગત અલગ અલગ બેસીને પણ આનું નિવારણ કરવા માટેની પછીની નીતિ પછી આવે અત્યારે પ્રશ્નો છે હવે હાર્દિકભાઈએ રાજકોટમાં એવું સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ આંદોલન હવે અનામત નું અમારે એબીસી ની માંગણી નથી રહેતી તો એને ત્રણ જાતના સ્વરૂપમાં લઈ શકાય છે કે ભાઈ અનામતની બાબતમાં અત્યારે વિચાર નથી અત્યારે અલ્પેશ માટે છે તો અલ્પેશ માટે હાર્દિકભાઈ અને નરેશભાઈ બધા ત્યાં હાજર હતા બીજું કે એસપીજી જેવી સંસ્થાઓ છે જેને અમે એ કાર્યક્રમમાં અમે નથી બોલાવ્યા તો એનો પણ કોઈ દોષ નથી એ લોકોની સાથે જયારે આનું બંધારણ નક્કી થશે જે યોજના નક્કી થશે જે સમિતિ બનાવવાની થશે એમાં એસપી લોકો પણ રહેશે એટલે કે સમાજની વચ્ચે જઈને સમાજની વાત કરવી જોઈએ હવે હવે એ સમય નથી કે જીએમડીસી ગ્રાઉન્ડ તમે આટલી વાત કરે છે તો મીડિયાએ લખવાનું ચાલુ કર્યું પૂર્વ પાસ કન્વીનર બે ચાર દિવસ પછી આ જ વસ્તુ દિલીપ બામ થશે એક મિનિટ તમે બોલતા નહીં વચ્ચે કે પૂર્વ પાસ કન્વીનર પાસ હાર્દિક પટેલના બાપની પેઢી છે તમે હું ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાંય આજે હું ગર્વ થી તું જય સરદાર ભારત માતા વંદે માત્ર ભારતીય જનતા રહી ગયો છે અને એવા સાત કેસો સરકારે પાછા ખેંચી લીધા એક વાત આપને નથી લાગતું હાર્દિક પટેલ ને ચહેરો બનાવવું એ ભારે પડ્યું અથવા તો નુકસાનકારક થયું બહુ મોટી ભૂલ નહીં બહુ મોટું પાપ છે

જેનો હત્તર માં મેલ નતો પડે અનામત આંદોલન ચાલુ જેવું સ્ટાર પ્રચારક થયા કોંગ્રેસ માંથી હોદ્દા મળી ગયા એટલે કોંગ્રેસમાં ગોઠવાઈ જશે હું એમ નથી કહેતો એ કોંગ્રેસમાં ગયા હું અભિનંદન આપું છું સારી રાજકીય કારકિર્દી બનાવે હું એમને રાજકારણ કરવાનો દરેક ને અધિકાર દે પણ મેં પહેલા કીધું હતું તમે જ્યારે મારે લાગ્યું કે આખે આખા આંદોલનનું રાજકીય કારણ થઈ ગયું છે અને રાજકીય રીતે ઉપયોગ થયો હતો તો મારે હિડન એજન્ટા થી પોલિટિક્સ નતું કરવું તમારે પોલિટિક્સ જ કરવું છે ઓપન કરો હું બે હાજર સત્તર થી કેતો હતો નતા માનતા કે ભાઈ આ હિડન પોલિટિક્સ કરે છે કોંગ્રેસ માટે

દિલીપભાઈ સવાલ હવે તો એ થઈ રહ્યો છે હવે શું આપનો પ્લાન છે આપ તો વિરોધ આની પહેલા પણ કરી ચૂક્યા છો હજી પણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ કદાચ કાલે કોઈ પાટીદાર સમાજનો યુવક ફોન કરશે તો આપ એને પણ આજ વાત કરશો એટલા આપ દ્રઢ છો પરંતુ આનો ઉકેલ શું આનો ઉકેલ તો કંઈ આમાંનો નથી જેમ દિનેશભાઈ કર્યા છે કે કદાચ કોઈ નેતા બની ગયું છે અથવા તો કોઈ પ્રવક્તા બની ગયું છે એની ઉપર આંગળી ચીંધવાથી સમાજના પ્રશ્નો તો ઉકેલ નહીં આવે તો હવે આપ ઈચ્છા શું ધરાવો છો આપની માટે ઉકેલ શું છે પેલી વાત તો એ કે રોજ બસો થી અઢીસો કોલ આવતા હોય ને વ્યવસ્થિત રીતે કારણ કે યુવાનો હું સંગઠન પ્રભારી છું ના ગામડા ગામડે ફર્યો છું એટલે બધા ને જવાબ વ્યવસ્થિત દેતા હોય કે ભાઈ ઘણા બધા ઘણી બધી એંગલ થી પૂછતા હોય હા જાણવા માટે પણ હોય છે ખાસ વાત તો કે દુશ્મનો સામે લડતા લડતા જયારે જયારે સૈન્ય છે અમારું સૈન્ય એ આરામ ઉપર જાય ને અંદરના સૈનિકો જયારે ખંદર ભોંકતા હોય ત્યારે સ્વાભાવિક આ લોકોને ખુલ્લા પાડવા પડે એ મારી જવાબદારી હતી મારી ફરજ હતી સમાજ સાથે કર્યા છે જે પાર્ટીમાં ગયા હોય અહીંયા સમાજની વાત કરવી જોઈએ નહીં કે એનો પ્રોટોકોલ હું સમાજના ઈ આગેવાનો ની વાત કરું છું જે પચીસ ઓગસ્ટ બે હાજર પંદર ના રોજ અમને સહકાર આપતા હતા સમાજ શ્રેષ્ઠીઓ હોય ડોક્ટરો હોય એડવોકેટ હોય કર્મચારી હોય વિદ્યાર્થી યુવાનો માતાઓ બહેનો અને ગુજરાત પોલીસ પણ પહેલા તો આ બધા માફી માંગુ છું કે કેક ને કેક અમારી ભૂલ થઈશ જે જે રીતે નાની મોટી ક્ષતિઓ ઉશ્કેરાટમાં આવી ને અમે જે કઈ કર્યું છે એ બદલ હું બધાની માફી માંગુ છું રાજકીય તમામ પાર્ટીઓની પણ માફી માંગુ છું તમામ નેતાઓને જેને અમે બદનામ કર્યા છે એની પણ માફી માંગુ છું અમારા જે પ્રશ્નો છે હાલ જે ત્રણ ચાર પ્રશ્નો છે કે ચૌદ પરિવારોને નોકરીની વાત છે અલ્પેશ કથિરિયા છોડાવવાની વાત છે અને ત્રણ હજાર જેટલા આંદોલનકારી એને 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 ફરીથી પોતાનું જીવન નિર્વાહ થાય નાના મોટા ઝઘડા હોય તો સમાધાન ની પ્રવૃત્તિ પાટીદારો ભાગ લે એ ટુનિંગ આખું ખોરવાઈ ગયું છે આ ટુનિંગમાં ક્યાંક ને ક્યાંક તંત્ર પ્રશાસન પણ અમને સહકાર આપે અને ઝડપથી અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય અમારા હેઠે પગ્યા લાગી અને આ ચાર વર્ષ સમય સાથે સમાજ ની વાત કરે એટલા માટે એને આપણે નેતા પાસેથી જ જવાબ લઈએ એક રજૂઆત છે કે હવે કોઈક વિનંતી કરી છે તો હવે આપ કોઈ મદદ કરશો આપ સાથે બેસશો જો કોંગ્રેસમાં જે નેતાઓ ગયા ધારાસભ્ય થયા થાય જે થાય અમુક જાય પરિસ્થિતિ જે હોય હું ભારતીય સમાજના કે અન્ય સમાજના કોઈ પણ પ્રશ્ન હોય જયારે આંદોલન રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો મારી વ્યક્તિગત જવાબદારી બહુ વધારે વધી જાય છે પાટીદાર સમાજ પ્રત્યે અને હું શું કરશો હું તમને સમય આ મિત્રો જ્યારે પણ મજા લેવા નહી ખભે ખભો મિલાઈ અને પ્રશ્નના સમાધાન માટે ગુજરાત કોઈ પણ પાટીદાર નો દીકરો મારી જોડે આવશે અને અત્યાર સુધી જેટલા આયા છે એ બધાના સમાધાન હું લાયો છું અને હજુ આ મિત્રો આવશે યુનાઇટેડ બનીને કામ કરીશું કદાચ કોંગ્રેસ પાર્ટીમાં સેટ થયેલા એ લોકો પણ આવશે સ્વયું સમાજ માટે ખભે ખભો મિલાય સમાધાન રજૂઆત કરી ને એવી રીતે હું ક્યારેય કોઈની માફી માંગુ નહીં મારા સમાજ ના અને મારા સમાજ ના માફી હંમેશા માંગુ અને મારા સમાજના વડીલો પાસે દિલીપભાઈ વચ્ચે તો ના પ્લીઝ જે સમાજના મારા આગેવાનો છે જે આંદોલન સાચું હતું સમાજનો પ્રશ્ન હતો એમાં નાના વિવાદો થયા હશે અમે વચથી અને એ સમાજના જે લોકો સમાજ માટે કામ કરે છે એના માટે અમે અલ્પેશ કથિરિયા હોય કે અમારો નાનામ નાનો કાર્યકર હોય એના પોલીસ કેસની વાત હોય જેતપુરના કેસની દિલીપભાઈને કદાચ ખબર નથી અમે કેસ પાછો ખેંચાવી પણ લીધો છે એટલા માટેથી જે વસ્તુ થવાની છે જે વસ્તુ થવાની છે અને જે કરવાની છે એ સમાજ માટે તૈયાર છીએ કોંગ્રેસ હોય કે ભાજપ હોય એના માટે અમે એક દિવસમાં અમારી પાસે ટાઈમ અચ્છા ઠીક છે પુરવીનભાઈ એસપીજી નો રોલ શું રહેશે કારણ કે જો આ આંતરિક યુદ્ધ ચાલતું રહેશે તો નુકસાન સમાજના યુવાઓને છે અને સમાજ માટે જે કંઈ કરવા ઈચ્છતા હશે એ પણ ડિમોટિવેટ થશે ડિમોરલાઈઝ થઈ જશે એસપીજી નો શું રોલ રહેશે આ શીત યુદ્ધને શાંત પાડવો હું એક જ લીધીમાંનો જવાબ આપીશ જો સમાજની પ્રગતિ આપણે ઈચ્છતા સમાજના યુવાનોની પ્રગતિ ઈચ્છતા તો હવે આપણે સમાજના છે બિલકુલ છેલ્લો સવાલ રાહુલભાઈ આપ દસ સેકન્ડ છે મારી પાસે કોંગ્રેસ કઈ કરવા ઈચ્છે છે કઈ રીતે આગળ આવશે ભાજપ સાથે જો કાર્ય કરવા ઈચ્છે છે આ સમાજને પોતાના તરફી કરવા માટે નહીં પરંતુ સમાજમાં જે ચાલી રહેલો વિવાદ છે ને શાંત કરવા માટે જો ખરેખર કોઈ સમાજની વાત હોય અને તો આક્ષેપ પ્રતિ આક્ષેપોથી દૂર રહે કોંગ્રેસ પક્ષ હંમેશા કોઈ પણ મુદ્દા ની સાથે રહ્યો છે અને હરમેશ કોઈ કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ કે સંસ્થાની સાથે રહેવાનો છે અને પણ વ્યક્તિગત આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થી હું વિનંતી કરું છું કે સમાજની અંદર વ્યક્તિગત આક્ષેપ પ્રતિ આક્ષેપો થી દૂર રહી અને સમાજને કઈક મળે અને સમાજની જે આપણે લીલા ઉડાડીએ છીએ આજે એક ચર્ચા કરી ચર્ચાનો હાર્દ અને અંતમાં એ કદાચ સાંભળવા મળી રહ્યું છે કે સમાજમાં ચાલી રહેલા શીત યુદ્ધ કોલ્ડ વોર ને શાંત પાડવા માટે પક્ષો પણ સાથે આવશે વડીલો પણ સાથે આવશે આવનારા સમયમાં આશા રાખીએ કે આંતરિક જે આ શીત યુદ્ધ ચાલી રહ્યું છે એ બંધ થાય નેતાઓ અને જે પાટીદાર આગેવાનો છે એકબીજા આંગળીઓ ચીંધી યુવાઓના મનમાં એક સવાલ ઉભા ન કરે આશા રાખીએ કે આનો જલ્દી જ ઉકેલ આવે અને જે નેતા બન્યા છે એમનો વ્યક્તિગત એ નિર્ણય છે અને નેતા બન્યા છે અને કદાચ શક્ય છે કે નેતા બન્યા બાદ એ સમાજ માટે કઈક સારું કાર્ય પણ કરી શકે મહામંથનમાં અત્યારે બસ આટલું જ